વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 9 એમના સ્વાધ્યાયના એક્ઝામ્પલની. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1 એમની રકમને આપણે ધ્યાનમાં લઈએ. અહીંયા આપણને એવું કીધું છે, 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વક્રતા ત્રિજ્યા આપણને આપી છે 36 સેન્ટીમીટર. અરીસો આપ્યો છે અંતર્ગોળ. 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટરના અંતરે મૂકવામાં આવે છે. મીણબત્તીનું પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવું છે તો એના માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પહેલો પ્રશ્ન છે. બીજું એવું કીધું છે આપણને, પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો, અને જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? ચાલો, આપેલી વસ્તુમાં પહેલા આપ્યું છે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, અરીસો અંતર્ગોળ કીધો છે, ઊંચાઈ આપી છે આપણને 2.5 સેન્ટીમીટર, વસ્તુ અંતર આપણને આપેલું છે 27 સેન્ટીમીટર. એટલે આ જે વેલ્યુ થઈ ગઈ આપણી એ થઈ ગયું આર. આર બરાબર આપણને આપી દીધા છે, અહીંયા એચ આપી દીધો છે, પછી અહીંયા આપી દીધું છે વસ્તુ અંતર યુ. હવે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવું છે તો અરીસા તેને કેટલા અંતર રાખવો જોઈએ? તો તમારી પાસે ગાઉસનું સૂત્ર છે. ગાઉસનું સૂત્ર 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આર આપેલું છે આપણને, અને આર આપેલું છે એટલે આપણે ડાયરેક્ટલી આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ, 2/r બરાબર, 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 2/r, એનો ઉપયોગ કરીએ તો એના ઉપરથી આપણને v મળી જશે. v મળી જાય એટલે પ્રતિબિંબ આપણને ખબર પડી ગયું, પ્રતિબિંબ કેટલા અંતરે રચાય છે એ આપણને આઈડિયા આવી ગયો છે. પછી આપણને કીધું છે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ. પ્રકાર અને ઊંચાઈ મેળવવી છે તો એના માટે આપણે મેળવવું પડશે મોટવણી. તો મોટવણી આપણને એના સૂત્ર પરથી મળી જશે, એમ બરાબર અરીસો છે એટલા માટે મોટવણી આવશે -v/u. આના પરથી મોટવણી મળી જશે. અને ઊંચાઈ જાણવી છે તો બીજું એક સૂત્ર પણ જોડે જોડે લઈ લે આમની અંદરથી, h'/h. તો માની લો કે આપણે મોટવણી નથી મેળવી તો ડાયરેક્ટલી આ પાછળના બંને ભાગ છે આનો આપણે ઉપયોગ કરી અને પ્રતિબિંબની ઊંચાઈ જાણી શકીએ. હવે પ્રકાર કેવો છે, તો પ્રકાર માટે જો વસ્તુ અંતર આપણું જે છે એની કમ્પેરમાં આપણને પ્રતિબિંબ અંતર ઋણ મળે તો પ્રકાર વાસ્તવિક હશે, અને ધન મળશે તો આભાસી હશે. અને પછી આપણે પડદાને કઈ રીતે ખસેડવો છે એ આપણે વિચારીએ. ચલો, આટલી બાબતને આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલી વાત છે આપણી પાસે, અહીંયા આર આપેલું છે તો તમે આર ઉપરથી એફ પણ મેળવી શકો, અથવા મેં તમને કીધું એ પ્રમાણે તમે ડાયરેક્ટલી સૂત્ર પણ મૂકી અને કાઉન્ટ કરી શકો. તમારે એફ મેળવવો છે તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, આર બરાબર 2f, એના પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2 થશે. પછી અરીસાનું સૂત્ર મૂકી દો, અરીસાના સૂત્રમાં વેલ્યુ મૂકવાની, ખાસ યાદ રાખવાનું છે યુ અને એફ આ બંને તમારે નેગેટિવ લેવાના છે, કારણ કે અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસાની અંદર બધા જ અંતર ઋણ આવશે. એટલે યુ અને એફ ને તમે નેગેટિવ લઈ લો, અને તમે વી ને ફાઇન્ડ કરી લો તો વી ની વેલ્યુ જે આપણને મળે છે એ છે -54 સેન્ટીમીટર. ચલો, વી માઇનસ મળી ગયું છે એનો મતલબ શું થયો કે વાસ્તવિક હશે. વાસ્તવિક કેમ ખબર પડે છે આપણને, તો ઋણ છે, ઋણ છે એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું પડશે, અને પરિણામે આપણું જે પ્રતિબિંબ છે એનો પ્રકાર વાસ્તવિક થઈ ગયો. વાસ્તવિક હોય એટલે ઉલટું હશે. હવે આપણે એ જોવાનું છે વસ્તુ કરતા નાનું કે વસ્તુ કરતા મોટું, એના માટે મોટવણી ઉપર જઈએ. ચાલો, મોટવણી માટે મેં તમને કીધું એ પ્રમાણે તમે ડાયરેક્ટલી સૂત્રનો યુઝ કરી દો, એમ બરાબર h'/h ઇઝ ઇક્વલ ટુ -v/u, એ પણ મૂકી શકો. વી તમને ખબર છે, વી ની વેલ્યુ છે -54 સેન્ટીમીટર, યુ તમને આપી દીધા છે અહીંયા -27 સેન્ટીમીટર, એચ આપી દીધા છે 2.5 સેન્ટીમીટર. તમારે ખાલી વેલ્યુ પુટ કરવાની છે, અને આમાંથી તમે h' ને કરતા બનાવો એટલે h' ની જે વેલ્યુ છે એ આપણને મળે છે -5 સેન્ટીમીટર.
માઇનસ 5 સેન્ટીમીટર આવ્યું એનો મતલબ પણ આપણને ખબર પડે મુખ્ય અક્ષની નીચે તરફ વસ્તુ હશે, સોરી મુખ્ય અક્ષની નીચે તરફ પ્રતિબિંબ હશે, એટલે પ્રતિબિંબ આપણું થઈ ગયું વાસ્તવિક ઉલટું. હવે વસ્તુ કરતા નાનું કે મોટું, તો વસ્તુની ઊંચાઈ છે 2.5, વસ્તુની ઊંચાઈ છે 2.5 અને એની કમ્પેરમાં પ્રતિબિંબ મળે છે આપણને 5 સેન્ટીમીટર, એટલે સ્વાભાવિક થઈ ગયું વસ્તુ એની કમ્પેરિઝનમાં આપણું પ્રતિબિંબ જે છે એ મોટું મળશે. તો પ્રકાર કેવો થયો? તો કે વાસ્તવિક ઉલટો અને વસ્તુ કરતા મોટો. હવે અરીસાને કેવી રીતે નજીક ખસેડવામાં આવે, માની લો વસ્તુ જે છે એટલે કે મીણબત્તી, મીણબત્તીને આપણે નજીક ખસેડીએ તો અરીસાને શું કરવું, સોરી અરીસાની કમ્પેરમાં પડદાને શું કરવું પડે? તો સીધી વાત છે ભાઈ કે જેમ તમે મીણબત્તીને અરીસાની નજીક લઈ આવશો તેમ તમારું પ્રતિબિંબ દૂર ભાગશે અરીસાથી. ધારો કે તમે મીણબત્તી છે અને તમે સી થી થોડે દૂર મૂકો છો તો પ્રતિબિંબ તમને સી અને એફ ની વચ્ચે મળે છે, પણ માનો કે તમે મીણબત્તીને હજુ નજીક લઈ જાઓ છો તો તમારું પ્રતિબિંબ દૂર ભાગશે. તમારે ખાલી આ કોન્સેપ્ટ ને યાદ રાખવાનો છે. માનો કે આપણો અરીસો છે, આ અરીસાની અંદર અહીંયા આપણું, અહીંયા માની લો વક્રતા કેન્દ્ર સી છે, અહીંયા વક્ર મુખ્ય કેન્દ્ર એફ છે. માનો કે આપણે વસ્તુને ગોઠવી છે અહીંયા, હવે પ્રતિબિંબ અત્યારે મળે છે આપણને અહીંયા. તમે જેમ જેમ વસ્તુને નજીક લાવશો તેમ તેમ તમારું પ્રતિબિંબ દૂર ભાગશે, એટલે તમારે પડદાને દૂર દૂર ખસેડતો જવો પડશે. ખાલી એક શક્યતા એવી છે કે જ્યાં તમને પડદા ઉપર પ્રતિબિંબ ઝીલી નહીં શકાય, એ કઈ? કે જ્યારે તમારી વસ્તુ ગતિ કરતા કરતા એફ અને પી ની વચ્ચે આવી જાય. જો અહીંયા વસ્તુ આવે તો પ્રતિબિંબ આપણને જે મળે છે એ આભાસી મળશે, અને આભાસી પ્રતિબિંબ એને પડદા ઉપર ઝીલી શકાતું નથી. એટલે ખાલી એટલું યાદ રાખો કે જો વસ્તુને તમે નજીક ખસેડો છો તો પડદાને તમારે અરીસાથી દૂર લઈ જવો પડશે, અને અરીસાથી દૂર લઈ જશો તો પ્રતિબિંબ મળશે, પણ વસ્તુ જેમ જેમ નજીક આવશે તેમ તેમ વસ્તુ એફ પર આવે અથવા એફ ની અંદર આવી જાય, એફ અને પી ની વચ્ચે આવી જાય, તો એવા કિસ્સામાં આપણને પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકતા નથી. એટલે આ ઉદાહરણ નંબર 2, એમની અંદર આપણને એવું આપ્યું છે, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સોયને અરીસાથી જેમ જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો. ચલો આપેલી રકમમાંથી કેટલી વસ્તુ લેવાની છે એ ધ્યાનમાં લઈ લે. પહેલા આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, અરીસો કીધો છે બહિર્ગોળ એટલે કેન્દ્ર લંબાઈ ધન કે ઋણ એ આપણે નક્કી કરીશું. પછી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ આપી છે, વસ્તુ અંતર આપ્યું છે 12 સેન્ટીમીટર, તો પ્રતિબિંબનું સ્થાન આપણે મેળવવાનું છે. કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે એફ, પણ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો એટલે એની રચના તમે સમજી શકો, આ રીતનો અરીસો થશે, આ અરીસાની પાછળનો ભાગ જે ઢોળ વાળો છે એ અરીસાની આ મુખ્ય અક્ષ. ધારો કે તમે અહીંયાથી કોઈ કિરણ આપાત કરશો તો એ કિરણ અરીસા વડે કેન્દ્રિત નહીં થાય પણ વિકેન્દ્રિત થશે, એટલે અહીંયા પાછું રિટર્ન ભાગશે. પણ એ કેવી રીતે પાછું આવશે? તો પાછું ફરવા માટે આપણે એને બેક સાઈડ ખેંચવું પડશે. બેક સાઈડ ખેંચશો એટલે માનો કે અહીંયા તમારું કિરણો કેન્દ્રિત થાય છે, જે આ મુખ્ય કેન્દ્ર એફ મળે, અને આ મુખ્ય કેન્દ્ર એફ રચાય એટલે આપણી જે કેન્દ્ર લંબાઈ આવશે એ ધન આવશે. એટલે ખાસ યાદ રાખજો, બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એ આપણી ધન ગણાશે. હવે આપણને આપેલું છે 4.5 સેન્ટીમીટર ઊંચાઈ, એચ બરાબર આપણને આપી દીધા છે અહીંયા 4.5 સેન્ટીમીટર, વસ્તુ અંતર આપી દીધું છે યુ, અને પ્રતિબિંબનું સ્થાન મેળવવું છે. ફરી પાછું ગાઉસનું સૂત્ર લઈ લો, 1/f = 1/u + 1/v. આનો ઉપયોગ કરી અને આપણે v મેળવી લઈએ, પ્રતિબિંબનું સ્થાન ખબર પડી જશે. પછી મોટવણીનું સૂત્ર મૂકી દે, m = -v/u. આનો ઉપયોગ કરી દે એટલે આપણને મોટવણી મળશે,
અને પછી આગળના ક્વેશ્ચનની જેમ સોયને અરીસાથી દૂર ખસેડીએ તેમ શું થાય? પહેલા આપણે નજીક લઈ આવતા હતા, અહીંયા દૂર ખસેડવાનું છે. ચાલો એમ અભ્યાસ કરી લઈએ. પહેલું કામ છે, આપણે અહીંયા મૂકી દીધું છે ગાઉસનું સૂત્ર. ગાઉસનું સૂત્ર મૂકી અને એના ઉપરથી આપણે વી ફાઇન કરીએ. વી ફાઇન કરી એટલે આપણને પ્રાપ્ત થઈ ગયું વીની વેલ્યુ 6.67 સેન્ટીમીટર. પણ અહીંયા દોસ્તો તમે જુઓ છો, તમને જે વેલ્યુ મળે છે એ વેલ્યુ તમને ધન મળે છે. ધન મળે છે એનો મતલબ શું થયો? તો કે ધન મળે છે મતલબ તમારું પ્રતિબિંબ અરીસાની જમણી બાજુએ રચાવવું જોઈએ. પ્લસ ધન છે એટલે બીજું એમ પણ કહી શકાય કે આભાસી હશે. આભાસી છે એટલે ચત્તું જોવાનું. એ જાણવા માટે આપણને જરૂર પડશે મોટવણીની. તો મોટવણીનો આપણે અભ્યાસ કરી લઈએ. મોટવણીની સૂત્ર મૂકી દીધું એમ બરાબર માઇનસ વી બાય યુ. એ માઇનસ વી બાય યુ પ્રમાણે મોટવણી ફાઇન્ડ આઉટ કરીએ તો એ મોટવણીનું જે મૂલ્ય મળે છે આપણને 5/9 મળે છે. અને તમે જોઈ શકો આ પણ પોઝિટિવ છે. હવે વસ્તુની કમ્પેરમાં પ્રતિબિંબની ઊંચાઈ શું મળે છે એને આપણે જાણીએ. અહીંયા એચ ડેશ ની જગ્યા પર એચ જ આવશે બરાબર. એટલે એચ બરાબર આપણને આપેલા છે 4.5, એને મૂકી દઈએ તો આપણને જે પ્રતિબિંબની ઊંચાઈ પ્રાપ્ત થાય છે એ મળે છે 2.5 સેન્ટીમીટર. જ્યારે વસ્તુની ઊંચાઈ કેટલી છે? 4.5 સેન્ટીમીટર. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે વસ્તુની કમ્પેરિઝનમાં પ્રતિબિંબ મળે છે એ નાનું છે, પણ મોટવણી એનું મૂલ્ય આપણને ધન મળે છે. એનો મતલબ થઈ ગયો પ્રતિબિંબ આપણું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે. દોસ્તો બે રીતે જાણી શકીએ આપણે, એક તો આ વી ઉપરથી ખબર પડે અથવા આ જે મોટવણીનું આપણને મૂલ્ય મળ્યું છે એના ઉપરથી પણ આપણને જાણવા મળે કે આભાસી પ્રતિબિંબ અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. હવે આપણને એવું કીધું છે સોયને માનો કે આપણે દૂર ખસેડીએ તો શું થાય? તો જેમ આગળ ચર્ચા કરી એમ જ અહીંયા તમારે વિચારવાનું છે કે જેમ જેમ તમે દૂર ખસેડશો તેમ તેમ તમારું પ્રતિબિંબ જે છે એ અરીસાથી દૂર એફ તરફ જતું રહેવાનું છે. અહીંયા દૂર ભાગે છે કારણ કે આભાસી પ્રતિબિંબ છે બરાબર. અને જેમ જેમ પ્રતિબિંબ દૂર ભાગશે તેમ તેમ તમારી સાઈઝ ઘટતી જશે પ્રતિબિંબની. તમે કલ્પના કરો, વાહનો હોય છે વ્હીકલ્સ, એ વ્હીકલ્સમાં જે સાઈડ મિરર હોય એ સાઈડ મિરર હંમેશા બહિર્ગોળ અરીસો હોય. હવે જો એ બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસાની અંદર આપણને પાછળ કોઈ ગાડી આવતી હોય, ધારો કે આપણી સ્પીડ વધે તો પાછળ આવતી ગાડી એની સાઈઝ આપણને ધીમે 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 કરીને ઘટતી હોય એવો ભાસ થયા કરશે. પણ જો એ ગાડી માની લો કે નજીક છે તો એ ગાડી આપણને મોટી દેખાશે, પણ જેમ જેમ દૂર જાય છે તેમ તેમ એની સાઈઝ ઘટતી જાય છે. એવું જ કામ અહીંયા થાય છે.